1947 આપણે સ્વતંત્ર થયા પણ આપણા દેશના ભાગલા પડ્યા નવી સરહદો અંકાઈ અને વતન બે ભાગમાં વહેંચાઈ ગયું હિન્દુસ્તાન અને પાકિસ્તાન સેંકડો લોકો પોતાની જન્મભૂમિ અને ઘરબાર છોડીને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં આવીને વસવા લાગ્યા આવા લોકોમાંનો એક હતો રશીદ સુલેમાન જે ભારતના કચ્છ વિસ્તારમાંના લખપત ગામમાં જન્મ્યો હતો પણ પાકિસ્તાન જઈને રહ્યો આજે ઢળતી ઉંમરે રશીદ પોતાના એકના એક પૌત્ર હારૂનની સાથે લખપત પાછો ફરી રહ્યો છે જેથી એ પોતાનું ઘર ને ખેતર હારૂનને સોંપી દઈને પોતાના અંતિમ દિવસો આરામથી ગાળી શકે તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે દદુ એકલા ક્યું જાના અરે આટલું ગુજરાતી શીખવાડ્યું તો એ ક્યું જાના બોલ્યો શું કરું બધા છોકરા એમ જ બોલે છે અહીં બોલે તો વાંધો નહીં પણ હવે આપણે લખપત જઈએ છીએ લખપત આપણું વતન ત્યાં બધા કચ્છી ને ગુજરાતી જ બોલે હા મેં ભી તો ગુજરાતી બોલું છું બોલે છે આદત પડશે ને એટલે વાંધો નહીં આવે પણ ધ્યાન રાખજે હા કે જો કોઈને ખબર પડશે કે આપણે પરદેશી છીએ તો ભારે મુસીબત થવાની આપણે થોડા પરદેશી છીએ આપણા ઘર ખેતર બધા ત્યાં જ છે ને તારી વાત તો સાચી બેટા પણ લોકો બધા સમજતા નથી ને દદુ આપણે એકલા જઈએ છીએ હા ચાલ ચાલ તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે આ ગાયન તમે લખ્યું છે દદુ ના ના આ તો બંગાળના મોટા શાયર જમીનદારના બેટા રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે ઓહો જમીનદાર તો એસ કરે ગાયન કેમ લખે લખે નહીં લખે અરે આ પણ લઈ આવ્યો છે સાથે આ નાવીના કેમ ચાલે મેરા જૂતા હૈ જાપાની યે પતલૂન ઇંગ્લિસ્તાની સર પે લાલ ટોપી રૂસી ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની હવે ચાલ ચાલ તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે તું એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે તારી જો હાથ સુણી કોઈ ના આવે તો એકલો જાને રે જો સૌના મોસી વાય ઓરે ઓરે ઓ અભાગી સૌના મોસી વાય જો સૌના મોસી વાય ઓરે ઓરે ઓ અભાગી સૌના મોસી વાય જ્યારે સૌએ બેસે મો ફેરવી સૌએ ડરી જાય ત્યારે સૌએ બેસે મો ફેરવી સૌએ ડરી જાય ત્યારે કાટારાને તારે લોહી નીગડતે ચરણે ભાઈ એકલો ધાને રે તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે તું એકલો જાને રે તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે રશીદની જેમ જ એક મહિલા પાકિસ્તાનમાં જન્મી પણ લગ્ન કરીને ભારતના કચ્છ વિસ્તારના સાડાઈ ગામમાં રહેવા આવી એનું નામ હતું વાલબાઈ ઓહો
परसादिया भगत तैयार थई गा? पहला माथू तो नमाओ। आशो, चंपल पहरी ने अंदर ठाकुर जी ने शरम नो रखी, पाछो परसाद माटे हाथ लांबू करे छे। ऊपर रे, तने आपू छु परसाद। ऊपर रे, परसाद तो ले तो जा। भागी भागी ने जाइश क्या? खरे तो पाछा आउज पड़शे ने। अरे ओ धनजी, अरे संभळ तो नाथ। केम दादू? सामने जो नवी मुसीबत, जो आपने बनने छूटा पड़ी जाए ने, हाँ तो तू डरतो नहीं, चिंता नहीं करतो, गमे तेम करीने लखपत पहुंची जाजे। जो आमा तो सीधे सीधो चालीस ने तो लखपत आवशे। हाँ, त्या मारो दोस्त छे जेसंग, जेसंग मावजी। कौन? जेसंग मावजी। हाँ, एने छे ने आ कागळ एने आपजे। ए हूँ आवू ने त्या सुधी तारी संभाल लेशे। पण ई मने ओळखशे? धीमे धीमे, तू चिंता नहीं कर। अने तेम छता आ आ मारो मेडल छे, तू एने आपजे। बलदगाड़ानी शरत मां अमे बन्ने पहला आव्या था, एक मेडल एने मळ्यो, एक मेडल मने मळ्यो, एटले आ मेडल जेवो जोशे ने के तरत तने ओळखी जाशे। हवे जो तू अहींया संताई जा, हूँ बीजे संताऊ छू, एटले आपणे बन्ने छे ने साथे न पकड़ाइए, समझो? चल सुई जा, सुई जा। डर तो नहीं? हाँ नहीं डरू। गम्मे ते थाय हारून पकड़ावो न जोईए, एक ज उपाय छे, चोकिया तो नु ध्यान मारी तरफ वाळो, पछी जोयुं जाशे। अरे क्या शू जम क्यों? क्या कई छे? चालो ने जोइए। अरे जो आ तारू पड़ी गयो तू। आ हीरा, आ लक्ष्मी, हूँ धनजी, तू कौन? हरुण। अरुण? हाँ हरुण। आ अरुण छे, लियो हालो। अबे मारा जो दी हशे ने लखपत जाओ छो, मने पण आऊ छे। एम? चालो जोइए। तने तो लखपत जाओ तू ने, तो केम अमाई पाछड़ पाछड़ आवे छे? पाछो जवाब केम नथी आपतो? ओह आ, अरे अन तो ताव छे, तड़कामा मोड़े लगी पड़ी रह्यो तो ने, एटले शरीर धग्यू हशे। शू करिए, आने घेर लई जाइए? ना ना, मां मारी नाखशे। ओह दौड़तो हीरा, जो जोइए मां घेर छे। अरे माँ तो खिमजीबा ने त्या गई हसे ने भरत काम देवा, केम भूली गई? हाँ हाँ, एक काम करिए, आने गमाड़ में सुड़ावी दिए, इले ठीक थई जसे। गमाड़ में? नहीं तर क्या, मारा माथा ऊपर। ए चिड़वानु नहीं, बिचारी नानी छे ने। गमाड़ में संताड़े ने लक्ष्मी। हाँ पण केटलो वखत? हमणा तो संताड़ीए, काले ठीक थई जसे, एटले जतो रहेशे ने गाम लखपत।
चलो यादा, क्या लिया? लखपत बेटी नी कबर पर बंदगी करवानु आव्यु छे नसीब मां। ओहो, बेटी लखपत रहती थी? हाँ, मारी दिकरी मारी माल मिलकत जोती थी। हवे मारा पोतरा ने मारा भाई बन ने सौंपी दऊं एटले बस। छेल्ला दाड़ा मारे हाजी पीर ने आश्रय काढ़वा छे। नेक विचार छे, तमारा कागळिया काढो एटले जरा जोई लऊं। કાગળિયા? મારી પાસે તો કોઈ કાગળિયા નથી। એમને એમ પારકા મુલકમાં ન જવાય દા। પારકો મુલક? અરે આ તો મારું વતન છે, વતન મારું લખપત। અહીંની જ માટીમાં જન્મ્યો, અહીંની જ માટીમાં રમીને મોટો થયો। તે વખતે કઈ ધમાલ થઈ, એમાં મારા છોકરાને વહુને લઈને જવું પડ્યું, એટલે આ મુલક મારે પારકો થઈ ગયો। મારે તો છેલ્લો શ્વાસ અહીંની હવામાં જ લેવો છે। ભીત ભૂલ્યા આદા, હવે આ ભારત છે અને પાકિસ્તાન। જે નામ પાડવા હોય તે તમે પાડો, અમે તો એક જ વાત જાણીએ, ડાંગે માર્યા પાણી જુદા ન થાય। દિલથી તો અમે સૌ ભેળા જ છીએ ને ભેળા જ રહીશું। અદા કાગળિયા તો જોઈશે જ? કાગળિયા નથી મારી પાસે। તો ઓળખો છો અહીંયા કોઈને? કેમ નહીં, અરે પહેલામાં પહેલો મારો ભાઈબંધ જયસંગ માવજી લખપત વાળો। જુઓ દા, જે બોલો તે બરાબર સાચું બોલજો તો તમને કાંઈ વાંધો નહીં આવે। પણ તપાસ પ્રત્યે મારાથી લખપત તો જવાશે ને? હા, અમારા અધિકારીઓ બધી તપાસ કરશે, જો તમારી બધી વાત બરાબર અને સાચી હશે તો જવાશે। લો હાલો, ક્યાં જવાનું છે? જવાન, એમને આપણી સાથે લઈ લો। અરે જુઓ જુઓ, આને કહેવાય ભરતકામ। વાહ વાલભાઈ વાહ, તારા વખાણ કરવું એટલા ઓછા છે હો? ખીમજીભા, મારા પૈસા? પૈસા? શેના પૈસા? મારા ભરતકામ ના? લે, કેવી વાત કરે છે? એ તો મેં તને આગોતરા દઈ દીધા છે ને વાલભાઈ, હવે આ માલ મારો ગણાય। ઠાકોરજીને માથે રાખો ખીમજીભા। તમને બાઈ માણાને ગણતરીમાં કાય સમજણ ન પડે, બધી સમજ પડે। લાવ મારો માલ। એ વાલભાઈ, પણ આના તો મેં પૈસા લીધા છે ને? ઓર્ડર દીધો ત્યારે બાના પેટે પૈસા હાથમાં ઝાલ્યા તે યાદ છે, પણ પછી હિસાબ નહીં કરવાનો? એ તો આપણે કરીશું ને પછી? ના, હિસાબ પેલો રૂપિયા હાથમાં મેલો ને પછી માલ ઝાલો, અને નવેસરના કામના રૂપિયા અલગ। બાના પેટે માલ પડાવી જાવ એ નહીં હાલે, મારે ચાર પેટ પાળવાના છે ખીમજીભા। એમ બધાને પૈસા દેતો ભરું ને તો મારો ધંધો ચોપટ થઈ જાય, એનો હાલે? તે અમારાથી તમારું કામ પણ નહીં થાય, સમજી લેજો ખીમજીભા। વાલબાઈની પડખે અમે બધા છીએ, આંખ્યુ ફોડીએ છે તે અમથી નહીં। પૈસા અને હિસાબની ચોખટ થાશે ને પછી જ સોય હાથમાં જાવશું। હા, હાલો બધા, હાલો હાલ હાલો હાલો હાલ રહેતા, હા જાઓ જાઓ, આશા આવતા નહીં, લો તમારો માલ। અરુણ, તું અહીંયા આરામ કર, હીરા અને માટે રોટલો લઈ આવ। ભલે, આલે તારું પોટલું જોજે, માં પાછી ના આવી હોય। એ હો, એ અરુણ, તું સાન લગાઈ અહીં સંતાઈ રહેજે। સંતાઈ? કોઈ તને જુએ નહીં એમ, સમજો? અચ્છા, સંતાઈ એમ ને? રોટલો અડનીમાં સંતાડી દીધો તમે, બહુ ડાય જોવાળું કોઈ નતું તોય। અરે ધનજી, આખો દાડો પીશે શું, જાને રાતી ઢોચકી લેતો આવને, તું ની તો બીજું કોણ, ચલ જલ્દી જાઓ। અને અરુણ, તું આ રોટલો ખાજે ને આરામ કરજે, ચલ હીરા। હેલો, અરે એક રોટલો ઓછો કેમ?
રોટલા તો પાંચ કાઢ્યા હતા, આમાં તો એક રોટલો ઓછો છે. એક મેં ખાધો. કવેળાનો? બહુ ભૂખ લાગી હતી માં. મને કે મરદો, મને પણ આખો જોઈએ. વધારે ખાઈએ ને તો પેટમાં દુખે, અને તું તો આખો ખાઈ ગયો ને પહેલા. પણ કોક દાણો અમને વધારે ભૂખ ન લાગે માં. લાગે લાગે, પણ વધારાના રોટલા ક્યાંથી કાઢવા મારે? અરે રાતી ઢોચકી ક્યાં? એ તો મારતી ફૂટી ગઈ. કેમ કરતા? ભરેલી હતી ને, ઉચકવા જતા છટકી ગઈ. એમ? સાચું કે જ? હા માં. માં, નવી ગાય કેદી આવશે? તારા બાપુ આવશે ને ત્યારે. માં, આજે અમને વેલો સ્કૂલ જવાનું છે. જો ધનજી, બબ્બુ માસીને કહેતો જાજે કે લખપત જવા તૈયાર રહે, બધો માલ સાથે લઈ લે. હવેથી બધો માલ તુલસીદાસને દેવો છે. રોકડા રૂપિયા અને હિસાબ ચોખ્ખો. ખીમજીનું નામ જ હવે ભૂલી જવાનું. કેતો જઈશ, કેતો જઈશ, તું ફિકર ન કર માં. અરુણ, બાનો તો નીકળો ને, કોઈ એ દીઠો નથી ને તને? લે લે, આનું તો પાછું દિલ દગ્યું છે. જો હા, આનો તો તાવ વધી ગયો છે. અરુણ, માથું દુખે છે તને? કાંઈ સમજતો નથી આતો. કેમનો જવાનો આ લખપત? આને રાખવો જ પડશે. માને બોલાવી આવું? તારામાં તો અકલ જ નથી. માં જાણશે તો આપણે બધાને મુર્ગા બનાવી દેશે, ને આને નાખી આવશે ભાગોળે. નહીં ત્યારે આને દવા આપવી પડશે. દવા તો ડાક્ટર આપે. ડાક્ટર પાસે જઈને લઈ આવ. હું? મને ના ફાવે. આ હિરકીને મોકલ કે આર તું નહીં ડબડબ કરે છે તે. તું એ ધનજી, એ બિચારી નાની છે, એને વાત કરતા ન આવડે. તું મોટી છે ને, તો તું જા. સારું, હું જ જઈશ. આ બિચારાનું કઈ કરવું પડે કે નહીં? બિચારો છોકરો, ખબર નહીં ક્યારે લખપત ભેગો થશે. થશે જ્યારે થવાનો હશે ત્યારે. અત્યારે તો જા દવા લઈ આવ. ચલ ચલ. હા ચાલો ચાલો. ડાક્ટર ચાચા, ડાક્ટર ચાચા, કડક દવા આપજો. હા, તાવ તરત ઉતરી જાય. કેટલો તાવ છે? બહુ ધાણી ફૂટે એટલો. બહુ તાવ હોય તો ઇન્જેક્શન આપવું પડે. નાના અરુણ, નાના ધનજીને તો ઇન્જેક્શન ની બહુ બીક લાગે છે. સોયથી એ તો ડરે. રાત સુધી જો ઠીક ન થાય તો કેવડાવજે, નહીતર હું આવી જઈશ. એ ના હો, તમે ફેરો ના ખાતા, પાછી માં અમને લડશે. હું જ કહી જશે એવું હશે તો. આ સફેદ અને લાલ ગોળી દર એક કલાકે, અને આ બોટલમાંનો એક ભાગ બે કલાકે. એઓ, પૈસા પછી આપી જઈશ. એ તો હું વાલબાઈ પાસેથી લઈ લઈશ. માને તો કહેતા જ નહીં. કેમ? કેમ નહીં કહેવાનું? અમને મારશે. કેસે કેમ મેંજાયા? કેમ વગાડ્યું? હું જાઉં હો. ભલે, સવારે કહેતી જજે. એ હો. અરુણ, દવા ખાઈ લે અને દૂધ પી લે. ના ના, દૂધ નહીં પીના. કેમ? નથી ગમતું. નથી ગમતું? સમજે છે શું તારા મનમાં? પીવું જ પડે. શું કામ પીવું પડે? માં ગુસ્સો કરે. મારે ક્યાં માં છે? તો શું થઈ ગયું? હું નથી તારી મોટી બેન. માને મોટી બેન એક જ કહેવાય. ચલ જલ્દી દૂધ પી જા. લખ પર જવું છે કે નહીં? હા હા. તો પછી દવા ખા ને દૂધ પી જા. લક્ષ્મી, દૂધ ક્યાં છે? માં, ત્યાં તપેલી માં. અરે, દૂધ આટલું ઓછું કેમ? કોણ પી ગયું? પીધું તો કોઈએ નથી. ક્યાં ગયું હશે? છલકાઈ ગયું હશે, ઉકળી ગયું હશે. હે ને માં? હીરા, તને ખબર છે? ધનજી, તને? મને પણ ખબર નથી. તો પછી આ દૂધ ગયું ક્યાં? એમ હશે, પહેલેથી જ ઓછું હશે. હે ને ધનજી? અરે, એવડી ગુલ
गुलाबी रजाई क्या गई? गुलाबी? खबर नहीं, हूँ तो बोरी ओढ़ू छू। हूँ तो लक्ष्मी जोड़े लीली रजाई ओढ़ू छू, मने गुलाबी ने खबर नथी। माँ, अत्यारे रजाई नो शोक खप पड़ियो। खाकी पाकी सुई जाने, काले गोत्सु रजाई। पर जाए क्या? घर मानी चीज केमनी उपड़ी जाए छे? पाखो आवी ते उड़ी जाए छे? मान न मान, काम तो छे। ढोचकी मारी उनाळा ने केटलो सरस पानी ठरतु तू ए तोड़ी नाखी, अर्धो अर्ध दूध गायब थई गयो अने आ रजाई। मां बहु थाक लाग्यो छे, अवे सुवा दे ने। मने पण। हूँ पण। उभी रे मां। अरे जोऊ तो जोईए ने, अधराते मधराते कियो छोकरो घर नी लगो लगावी ने गाई रह्यो छे? ना हूँ जोऊ छु ने मां। यारी है ईमान मेरा यार मेरी जिंदगी, यारी है। उन्या मोड़ू बन कर, हमना मां जो निकल से ने तो आवी बन से तने फेंकी दे से ताल लबा चाबे को। नहीं बोलू, नहीं गाऊ। त्या गीत गाता क्या थी आवड़े छे तने? फिल्म बहु जू छू ने। ते बोलवा मां चूंक आवे छे? चूंक? क्या चूंक? तारू माथू ने सांभर, काले में फरवा जावाना छे। तू आखो दिवस संताई रहजे ने मूंगो मरजे, समझो? फरवा? मने पण लई जाओ ने। तने? ना भाई ना, तू काई बोले तो बद्दो बफाट थई जाय। उहा छोकरा मने पूछे आ कौन छे तो शू जवाब देवो मारे? नहीं बोलू, एकदम चुप बस। तारो भरोसो नहीं, बोलिश नहीं तो गावा मंडी पड़ीश। भरोसो करू ने, हमें चुप रहना आवड़े छे, मैं चुप रहूंगी। ए तो फिल्म नो नाम है तू। भले लई जाइस पर आम मत रेवानो, बिल्कुल बोलवान नहीं, समझो? समझी गयो, लई जाओगे ना? जोईए लक्ष्मी शू कहे छे सवारे बाद, हमणा तो सुई जा। हीराने लक्ष्मी क्या थी? माने काम तू ने एटले ए लोको नथी आया। ठीक ठीक चाल आवे। एड़ा कारा डूंगर का छिड़ जा निजत धोरा धन चरे निस जोल दे सामामले ते दिस दे दुख टरे। શું થયું? કુછ નહીં, તો આવો ઢીલો કેમ દેખાય છે? દદુ યાદ આવ્યો। આવે આવે, એના માવું ઢીલું નહીં થઈ જવાનું। એમને પણ અહીં આવું તું, તેમને બીજી વખત લઈ આવશું। લે ચાલ, જો શિયા પ્રસાદ ખાવા આવે છે ને તે જોઈએ। તને ખબર છે આ શિયાળ 300 વર્ષથી અહીંયા સવાર સાંજ પ્રસાદ ખાવા આવે છે? કમાલ હે, જો જો આ કેવું બોલે છે? એ તો કોઈ દાણો એને લોંગ રીઠાણા થી ને એટલે। તારો સગો છે? હા, પણ એકદમ નહીં, મારા મામાના ગામેથી આવ્યો છે એટલે થોડો સગો તો થાય જ ને। એ તારું નામ શું છે? એ ગામ બધાને ભજવો નહીં। ચાલો તો હવે આપણે બધે ભેગા મળીને અંતાક્ષરી રમીએ, પણ ફિલ્મના ગીત નહીં। તો તો અંતાક્ષરી કેવી રીતે રમશું? ચાલો આપણે અલગ ચલાણું રમીએ। અંધેરી ગંધેરી ટીપરી ટન, આઈ સન માય સન વેરી ગુડ મેન। ભરો ભરો અલગ ચલાણું ઓલે ગે ભાણું મારે ગયે।
ટંકા નો લોટ લાવી આપો જો રાતા પગલા રણે ચડ્યા પાણી દેખી પાછા વળ્યા એક પગલા નો ભાગ્યો હોટ લાવ્યો રે લંકા નો લોટ હવે જાઓ સીતાજી નો ચોટલો વાડી આપો પત્તા સાની પોળવા પંદર પગતિયા ચડવા પંદર પગતિયા ઉતરવા ચાલો હવે તમારો વારો મામાનું ઘર કેટલે દીવો બળે એટલે દીવો મે તો દીઠો મામો લાગે મીઠો મામો લાગે મીઠો હવે બોલજો રાજા ભોજા તરિયા ધોજા ભીમર તમને ભવાની ના ભૂસકા ભાઈ ભવાની ના ભૂસકા મારો બધા ભૂસકા વાલભાઈ નમસ્તે કેમ છે હવે ધનજીને ધનજીને એને શું થયું રાતી રાયણ જેવો તો છે હા તો લક્ષ્મી દવા લેવા આવી હતી ને એટલે થયું કે પૂછી જોઉં લક્ષ્મી ક્યારે પરમ દિવસે ધનજીની દવા હા ડોક્ટર સાહેબ કેટલા રૂપિયા આલવાના છે એ બધું પછી આ તો તમને જોયા એટલે થયું કે પૂછી જોઉં કે ધનજીને હવે કેમ છે તમારી દવામાં કહેવાનું ન હોય એ તો લાગુ પડે જ ને રામ 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 લક્ષ્મી એ લક્ષ્મી હો શું થયું માં તું ડાક્ટરને ત્યાં દવા લેવા ગઈ હતી તાવ બહુ હતો ને એટલે કોને કોની દવા લઈ આવી ધનજીની બહુ હોશિયારી આવી ગઈ તને ધનજીને તાવ હતો તો મને કહેવાનું કે ડાક્ટરને ત્યાં દોડવાનું ધનજી કે કાળા ડુંગર જવાનું છે ને તો માં જાણશે તો જવાની દે તું છાનીમાની દવા લઈ આવ એ એટલે તું છાનીમાની દવા લઈ આવી ના ના માં પછી તો ધનજીને તાવ તદન જ મટી ગયો એટલે ધનજી હા માં અહીં આવતો શું થયું માં આ લક્ષ્મી સાચું કહે છે હા માં પણ પછી તો તાવ તદન જ મટી ગયો હતો નહીં તો તને કેતર ને અમે બચ્ચા આવું નો કરાય અરે તને કાંક થઈ ગયો હતો મારો તો જીવ પડી કે બંધાઈ જાય તમે કે દી સમજશો મારું કઈક તો કૌતુક છે માન ન માન છોકરાઓના આટા ફેરા આમની કુરબો વધી ગયા છે અંદર નજર તો કરવી જ પડશે ਦਾਨਾ ਬੀਚਕ ਦਾਨਾ ਦਾਨੇ ਉੱਪਰ ਡਾਨਾ ਈਚਕ ਦਾਨਾ ਇੱਕ ਜਾਨਵਰ ਐਸਾ ਜਿਸਕੀ ਦੁਮ ਪਰ ਪੈਸਾ ਸਰ ਪੇ ਵੀ ਤਾਜ ਹੈ ਬਾਦਸ਼ਾਹ ਕੇ ਜੈਸਾ ਬੋਲੋ ਕੌਣ ਬੋਲੋ 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 ਨਾ ਮੋਰ ਹੈ હીરા શું છે આ બધું નેલ્યા તું કોણ છે કેમ મોમાં મગ ઓર્યા છે કઈ નામ બામ છે કે નહીં તારું માં આનું નામ અરુણ છે એમ રાતના પોરે તું જ ગાતો હતો ને ને આ બધી કરામત તારી ઉપાડ તારું બોચકું ઉપાડ માં એક
અક્ષર બોલી છે તો જીબડી ખેંચી કાઢીશ. લઈ લે રાતી ડોશકી. તૂટી ગઈ તી તે આખી થઈ ગઈ કા? મારી આંખમાં ધૂળ નાખો છો? વાલભાઈની રજાઈ ખોવાઈ ગઈ, દૂધ તળિયે બેસી ગયું, ધનજીને તાવ આવ્યો. વારે તમારા ચરિતર આગળ થાવ, બરાબર શીખવાડું તમને ચરિતર કરતા. મેં ક્યાં જાઉં? આખ્યું છે કે કોડા? ચિતર તો રૂપાળા પાડતા આવડે છે ને ઘર જેવું ઘર ન દેખાતું. હીરા આગળ થા ને લઈ જા ને તારી ભેળો ઘરમાં. હાલો આજે રાતે ધનજી ગમાણમાં રહેશે એકલો, પછી ખબર પડશે કે કેમ રહેવાય છે. માં, એ બિચારો એકલો ગમાણમાં? એની દયા ખાવી રહેવા દે લક્ષ્મી, કાલે તારો વારો છે. મારો? હા તારો. માં, અમારો આ ગુનો? એક નહીં અનેક. ઉભી થા, ઉભી થા. રોટલો ચોર્યો, દૂધ જેવું દૂધ ચોર્યું, રજાઈ ચોરી, ટોચકું ચોર્યું, ડાક્ટરને છેતર્યા, મને છેતરી અને આ બચારા જીવને ગમાણમાં પૂરી રાખ્યો. મારા છોરા આવા પાક્યા? અરે લાજો જરી. ને હિરકી, તું એ મોતી ફાટી નહીં કે આમની વાત છે? ને શું નામ તારું? અરુણ. કેમનો મુંગો મંતર થઈને ગાયોની ગમાણમાં પડ્યો રહ્યો? હે લખપત જાઉં તું ને મુજે? હા, આ સાડાઈની ગમાણમાં હાથ પગ જોડીને બેઠો રહ્યો તે તારા લખપત જવાના લખણ. તાવ આવ્યો ને કેમ જાઉં? એમ કે ને લક્ષ્મી, તું આ ને હાટુ દવા લાવી દી. ભૂલ થઈ માં, બડી ભૂલ થઈ, માફ કર દો. જરાય નહીં, માફી નહીં મળે. દાદી અમ્મા, દાદી અમ્મા માન જાઓ, અરે દાદી અમ્મા, દાદી અમ્મા માન જાઓ, છોડો ભી એ ગુસ્સા, જરા હસ કે દિખાઓ. દાદી અમ્મા, દાદી અમ્મા માન જાઓ, અરે દાદી અમ્મા, દાદી અમ્મા માન જાઓ. લક્ષ્મી, લાવ મારી પાસે. જાજા, આ છોડીઓનું કામ તને ન આવડે. જો તો ખરી લક્ષ્મી. ના બા, તું તો મારું બધું બગાડી મેલે. નહીં બગાડું. અને બગાડે તો શું કરવું? લક્ષ્મી, ઘડિયાળ તો જો, સ્કૂલ નથી જાઉં. ઓ બાપરે, જોજે કશે હાથ લગાડતો નહીં, આવીને હું બધું સરખું કરીશ. નહીં લગાડું. હા હે વાલભાઈ, સાંભળ્યું છે તારા ઘરમાં કોક નવતર પરણો છે? ના રે. અરે બહુ તરવરિયો છે, નંદુ કહેતો તો મને, ગાય છે અસલ ફિલ્મ વાળા જેવું. કોણ છે ઈ? હા, એ તો અરુણ. લ્યો, તારે મને મોડું થાય. અરે વાત તો કર. શું છે? અરે એટલું તો કહેતી જા, ક્યાંથી આવ્યો છે? એ મારા પિયરના ગામનો છે, મારો સગો છે. આ છોરો કોણ છે, ક્યાંથી આવ્યો છે, એની તપાસ કરવી પડશે દામજી. ના પાડી તીને તને, શું કામ કંજરીને હાથ લગાડ્યો? મારી આખી કંજરી બગાડી નાખી. એ લક્ષ્મી. હા માં. આ ખણખોદ્યો ખીમજી બરાબર નો વાહે લાગ્યો છે. આ કોણ ને એ કોણ, એને તો રોટલા ન ખવડાવવા પડતા ને. હા, જો તને કહી રાખું છું, આ ખીમજી બહારે જાજી વાત ન કરવી. હા નહીં કરું માં, પણ આ અરુણ જો ને નિશાળે ગઈ ત્યારે ધરાર ના પાડી હતી કંજરીને હાથ નહીં લગાડતો, તોય ડોડા પણ કરી મારી કંજરી બગાડી નાખી. હવે મારે એનું બધું ભરત ઉકેલવું પડશે, કેટલો બધો ટાઈમ જશે. કેમ લે અરુણ, કેમ લક્ષ્મીને પજવે છે? આ
महाभारत दे भरियो? अभी आऊ नहीं करू, कोई दिन नहीं करू, माफ करी दे माँ। माफ? आ भरवा माटे तने माफ करू? कदी नहीं। आई आओ लक्ष्मी, आ टाका तू खोलवानी हती? हाँ माँ, जुओ ने के जुदाश टाका लीधा छे। अरे छोकरी, आ टाका ने किम्मत तू समझे छे? अरे आ तो राणी महाराणी ने शोभे एवा टाका छे। शीख, एनी पासे कई शीख, आवा टाका भरता शीखी जाइश ने तो न्याल थी जाइश। हाँ। अरुण, तू तो छोकरो छे के जादूगर, अटलू सरस तने भरता आवड़े छे? मने भरता, रांता, साफ सफाई करता, सब आवड़े छे। खेती पण आवड़े, पण मने लगता वाता नथी आवड़तु। एम? कई वांधो नहीं। आ लक्ष्मी तने लगता वाचता शिखवाड़शे, अने तू एने भरता शिखवाड़ी देजे। हाँ, अपनो बेड़ो पार। लका यहाँ बैठो छ? सरपंच दादा, बहुत छेटी जवाना। लखपत सुधी केम? लखपत? मने भी तो लखपत जवानू छे, हूँ पाछड़ बेसी जाऊं? एम? तारे वाली लखपत मां शू काम छे? मारा दद्दू ना दोस्त ने मड़वा। इतले ई लखपत मां रहे छे? हाँ हाँ। ठीक छे, आव तो रे पाछड़। पण वालभाई ने पूछू छे, ने तो वटशे तने। मारे क्या स्कूल जवानू छे, ई मने ना वाटे। એટલે કોઈ પણ બાનું કાઢીને તારે મોટર સાયકલ ઉપર ફરવું છે એમ બોલ ને? જિંદગી એક સફર હે સુહાના, યહાં દિલ ક્યા હો કિસને જલા। જિંદગી એક સફર હે સુહાના, યહાં દિલ ક્યા હો કિસને જલા। અરે સાહેબ, તમે બોલાવો ને અમે ન આવીએ? બોલો શું કામ હતું, હુકમ કરો। અરે હુકમ તમને ન કરાય, પણ એક નાનકડું કામ પડ્યું છે ને। આજકાલ બે બાજુએ ભાંગફોડાનો ભાવ વધી પડ્યો છે, એટલે જરા વધારે ચાપ રાખવી પડે છે। અને એક માણસ પકડાયો છે, એની ઓળખ માટે તમે આવશો ને? બોલો સાહેબ, ક્યાં આવવાનું છે ને ક્યારે આવવાનું છે? હા, એ હું તમને કહેવડાવીશ। ઇન્ડિયા બ્રિજ લગી તમે આવી જજો, અને ત્યાંથી અમારી જીપ તમને અંદર લઈ જશે। બરોબર આવી જશો ને? અરે સાહેબ, એમાં કેવું પડે, તમે આ બોલાવ્યો ને આ આવ્યો હું। તમે વર્દી વાળા, અમે વર્દી વગરના, સીમાડા સાચવવાનું કામ આપણા બંનેનું કેમ? હા હા, અને જો કોઈ પણ નવતર માણસ તમને દેખાય ને તો તરત જાણ કરજો ચોકીએ। હા ભલે ભલે, લો ત્યારે નીકળીએ અમે। હે રામ રામ। પેલા તું ક્યાં ગયો તો? બજારમાં બધું જોતો તો, પણ એવું અપને ગામમાં નથી હે ને આદા? અરે લપત મોટું છે ને સાડાઈ નાનું, પણ તું આવું કેમ બોલે છે? કેવું નહીં, કઈ જુદું જુદું બોલે છે તું, તારે ત્યાં બધા આવું બોલે છે? હું ફિલ્મ બહુ જોઉં છું ને, એટલે બોલી બગડી ગઈ। હવે આંખો બગડી જશે ડફોળ, બહુ ફિલ્મો જોવી સારી નહીં। નહીં જોઉં અદા, પણ પોલીસ શા માટે આવ્યા તા? એ તો પોલીસ છે, ગમે ત્યાં જઈ શકે। પણ તમારી જોડે શું વાત કરતા તા? તારે શી પંચાત, બહુ પડપૂછ કરવી સારી નહીં આપ, ક્યારેક હેરાન થઈ જઈએ નકામા। હા નહીં કરું અદા। તું તારા દદ્દુના દોસ્તને ગોતવા આવ્યો તો તે મળ્યા કે તને? ના, ન મળ્યા। નાહક નો આમ તો લખપત આવ્યો તો। ચાલ આવી જા। વાલભાઈ! ખીમજીભા, અટાણે સીધી રીતે માનવું છે કે નહીં? શું મનાવું છે તમારે? અરે ફક્ત મારા માટે જ કામ કરવાનું, સમજી? નો સમજી અને સમજવાની એ નથ। બોલ ખીમજી, શું કેવું છે તારે? મને જીવવાનો મો નથી અને મરવાનો ભો નથી, પણ અન્યાય નહીં બેઠું તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો વાલભાઈ। મારી માને ધમકાય છે? એ છોકરા, ચાલ ચાલ તો થા, તું ચાલ।
अरे दाल रोटी खाओ, प्रभु के गुण गाओ। लक्ष्मी आज तो खादा वगर तुम्हारे स्कूल जाऊ पड़ से हल चल। चलो बेसी जाओ जमवा, जवानु तैयार छे। अरे आ खानु कोने बनायू? अरे मैं बनायू। अरे वाह, अबे जल्दी करो, स्कूल ले जवानु छे ने। हाँ हाँ। अरे आ खावानु कोने बनायू? मैं हूँ ना, जो पाछो बच्चा नु नाम बोलो। चा लक्ष्मी तने पण स्कूल ले जवानु छे, जल्दी कर नहीं तो मोड़ू थई जसे। तने कोणे शिखवाड्यो? दद्दूए शिखवाड्यो बचपन थी। एम मां तू पण खाय तो जो, खाना ठंडा तो जैसे सर पे डंडा। अरे वाह, आटलू सरस खावानू बनाव्यू, ए पण आटली नानी उमर मां। Hey, Mom!
મારી મા તો બેટા આખી રાત તું આમ ઘરની બહાર બેઠો રહીશ? હા, ચર્યો થયો છે કે હું હાલ મારી ભેળો. મારો નંદુ છે ને, એના ભેગો સુઈ રહે છે. વાણુ હતા, તારી ફોઈ આવીને તને લઈ જશે. અરે બેટા, તું ચિંતા કર માં, મારા માટે જેવો નંદુ એવો તું. હા, ચાલ ચાલ ચાલ, તારું બોચકું લઈ લે. હાલ મારી ભેળો, હાલ બેટા, ઉચકી લે ઉચકી લે, ચાલ મારી ભેળો. હા, ડાયો દીકરો છે. હાલ ચાલ ચાલ મારી ભેળો. કા ભૂખ નથી લાગી? લાગી છે. અરુણ ક્યાં? એની થાળી ક્યાં? ખબરદાર, ફરી એનું નાવા ઘરમાં લીધું છે તું. કા એકવાર ના પાડીને નહીં જોઈએ છોકરો કે એનું નામ, અરુણ કે જે કઈ હોય તે. પણ થયું શું? વાત તો કર. માં, એ ક્યાં ગયો? ગયો હશે લગભગ. મારે શું? હવે તમે ચૂપચાપ ખાઈ લ્યો ને, એટલે ઠામ ઉચકાઈ જાય. એકલો ગયો, તે જવા દીધો? હા, જવા દીધો. અમને મળ્યા વગર? હા. એ ક્યારે પાછા આવશે? ક્યારે નહીં. હવે મારો જીવ નહીં ખાવ ને. એણે એ હવે ચૂપચાપ ખાઈ લ્યો ને, એટલે પાર પડે. અટાણમાં ધનજી વગરનો અથરો થઈ ગયો? કઈ કામ આમ છે કે નહીં? હું તો શું? હું તો ને તું તો કઈ નાક ને જે કેવું છે તે? તમારો અરુણ અમારે ઘેર છે. તે ત્યાં બોકી ગયો? રાત વરાત નો બીધો હશે એકલો. તમે મારા બાપા ન કહેતા, નહીં તો તે મારશે. સારું થયું તું કેવા આવ્યો, મને એની ચિંતા થતી હતી. એ તારે ઘરે જ છે ને? જોજે પાછો ક્યાંક વયો ન જાય. તો પણ તમે મારા બાપા ન કહેતા. ના બચ્ચા, ના નહીં કહું. બસ ઓ
હમણાં ન મળે બેટા, અમારે જોવું પડે, તપાસવું પડે, એમને એમ થોડી દઈ દેવા, અને સાથે સાથે તારી તપાસ કરવી પડશે. તું ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, વાલભાઈ તારી શું સગી થાય, અમારે બધું જાણવું પડે ને. મને મારો કાગળ આપો, મારા સામાનમાંથી કેમ ઉઠાવ્યો? એ મને પૂછવાળો તું કોણ છે? ધરીશ ને ડાબા આપને અડબો તો પછી ડાપણ ભૂલી જઈશ. મને મારો કાગળ આપો. તારી તો કાગળ જોવે છે તારે? હા, કાગળ જોવે છે. હા, ખેમજી. વાલભાઈ તું અટાણ માઈ ક્યાંથી પૂગી? મારો હાથ મેલ દે વાલભાઈ. આ તો ઝાલ્યો છે, ફરી વાર મારા છોરા પર હાથ ઉગામ્યો છે ને તો છટકાવી નાખીશ. એક રાત વાસો શું દીધો એમાં છોકરો તારો થઈ ગયો કા? વાલભાઈ, એ મનમાની કરવી રે વધે, નહીં તો સામે વાલભાઈ છે, ભૂલી ના જતો. હાલ અરુણ, એ લાવ કાગળ. હાલ કાગળ આપ. હાલ તો કેમ નથ? મેં નહીં આવુંગા. કેમ, શું વાંકો પડ્યું? માં, તારો ભરોસો નહીં, તું મને ફિરસે કાઢી મૂકે તો? ના, હવે એવું નહીં થાય. તો કે મારો શું વાંક હતો? નમાઝ પડવામાં ગુનો છે? ના. તો? મારી ભૂલ થઈ. ગુસ્સો કેમ કર્યો? ખાના તો અચ્છા હતા, પછી અબડાવવાની વાત કેમ કરી? જો હરુન, વાંક તારો નહીં, મારો હતો. મનમાં છે ને ખોટી વાતો ભરાઈ ગઈ હતી, એટલે ગુસ્સો થઈ ગયો. માફ કરી દે. માં કભી બેટી સે માફી માંગતી હૈ? અચ્છા નહીં લગતા. બસ આટલું કહી દે કે બીજી વાર આવું નહીં કરે ને. ના, હાલ હવે હાલ. બેટા, જીવનભર તારી ઓશિંગણ રહીશ. તે મારા દીકરાનો જીવ બચાવ્યો. અરુણ, કા મને પૂછ્યા વખત પાણીમાં પડ્યો? તને કા કહી જતો? બેટા, માં કોઈ મુસીબતમાં હોય ઉસે મદદ કરની ચાહીએ ના? હા બેટા, પણ તને કા કહી ગયો હતો? અરે માં, તું બેકારની ગભરાય છે, આ તો કાઈ નથી, અને તો આથી ઊંડા પાણીમાં તરતા આવડે છે. છતાં પણ બેટા, અરે માં, તારી દુઆ મારી સાથે છે ને? હા બેટા, હા. ચાલ જલ્દીથી શર્ટ કાઢ, મારી વાત સાંભળ, ઠંડી લાગી જાય. બેટા, મારી વાત સાંભળ. અરે વાલભાઈ, આ દીકરો શરમાય છે, કાં સમજતા નથી તમે? અરે પણ તમે શું ભીડ જમાવીને ઊભા છો? જાઓ જાઓ પોતપોતાને ઘેર. લે વાલભાઈ, ઓઢાડે ને. વાલભાઈ, આ મથુરને જ ડોક્ટર ભેગો કરો. હા, અને ધનજીની અરે એના કપડાં મોકલાવો, એટલે હું બદલાવી દઉં એને. હા, અમે મારે એની અરે વાત કરવી છે. હાલ મથરા, ઘર ભેગો થા. આવ બેટા, બેસ.
हाँ जी पीर, हवे तो दूसरी बार आवीस तमारी पासे, बचा लिया। कोने मसरा ने? मने पण। अने आ कागळ मां शुं छे? एके मुठ्ठी वाळी राखी छे। बहु काम नु छे अदा, मारा दद्दू ना दोस्त ने आपवानु छे। એટલે તો હું લખપત જઈને ગોતવા ગયો તો ઈ? હા. અરે પણ આમ કઈ નામ ઠામ જાણ્યા વગર લખપતની બજારમાં મળી જતો હશે તારા દદ્દુનો દોસ્ત? ના, મે જાણું છું ને, જેસંગ માવજી. હા. અરે પણ અત્યારે અહીંયા કોઈ નથી. ચાલ જલ્દી તારું ભીનું ખમીસ કાઢી નાખ, નકામી તને શરદી જડી જશે. આ આ લખપત લઈ જશો મને? કેમ, તારા દદ્દુના દોસ્ત ને ગોતવા? હા, તમારે નામે નામ છે પણ એ લખપત ના છે ને તમે છો સાળાઈના. લઈ જઈશ, જરૂર લઈ જઈશ તારી આજની બહાદુરી ના ઇનામમાં. કોક પરદેશી છે એના ઘરમાં, આઈની બધી વાતો જઈને પોતાના મુલકમાં પહોંચાડશે અને એમાંથી ને એમાંથી લડાઈ ફાડી નીકળશે, પછી જોયા કરજો. એ તો બહુ ભૂંડું કહેવાય. કોણ છે પરદેશી? અરે ઓલી ખોટા બોલી કે છે, મારો સગો છે. ખતરનાક હોય. અમારે પેલા પરદેશી છોકરા વિશે વાત કરવી છે. તે આઈ થીશ બોલો. હું કહું છું ને, કોક ભટકતા પરદેશી ને વાલભાઈ ઘરમાં ગાલ્યો છે. એ વાલભાઈ, ઓલા છોરાને બહાર કાઢ. હા, એ તો જોવા જેવી થશે. હો, કા શું કરી લેશો તમે બધા? આવને પંચાયતમાં ખબર પડશે. હા, ઈ છોકરો કઈ તારો સગો નથી. નો હોય તો? તો તારે એના ઘરમાં નો રખાય. કા નો રખાય? મારા ઘરમાં મારાથી કૂતરાના ગલુડિયાને આશરો અપાય, બિલાડીના બચ્ચાને આશરો અપાય, પણ માળાના છોરાને આશરો ન અપાય. આ ઘર મારું છે, ચાહું એને રાખું. શું કરી લેવાના તમે બધા? ગામની સામે થાય છે. ગામની સામે નહીં, તમારા જેવા ખટ સવાદિયાઓની સામે. પંચ ભેગું મળશે ને જે નિયા ફરમાવશે મારે માથે. બાકી એકલી જાણીને તમારા જેવા ચાર માણસ મને દબડાવી જાય એ નો બને. અરે માથાની ફરેલ છે વાલભાઈ, પણ હવે તને પણ દેખાડ દઈશ. એવી સજા કરાવીશ ને કે લખપત જવાની ખોબ લાવી દઈશ. સમજી? હા હા, ચાલો બધા. હા હા, જાઓ બધા જાઓ, જોઈ લઈશ હું પણ. હા હા, ચાલો. હા હા, જાઓ જાઓ. ઓ, આ સવાર સવારમાં ત્રિપુટી ક્યાં ચાલી? તમને મળવા. એમ? હા. બોલો. અધા, ઈ છોકરાએ તળાવમાં પડીને મથરાને બચાવી, સાચું? પણ તપાસ તો કરવી જોઈએ ને. હા દા, અણીથી પૂણી લગીન. અરે પણ, અરે અદા, કોક જાણ ભેદું હોય તો ગામનું તો આવી બને ને. હવે આમ તો કાગનો વાગ કરો મને. એને શિક્ષા તો કરવી જ જોઈએ. હો, હા દા, પંચ બોલાવો તમે કાલ ને કાલ. એ કાલ ને કાલ નહીં હો, બે દી બાર ગામ જાઉં છું, પરમ દી બોલાવશું. હા ભલે અદા, તમ તમારે નિરાતે ફરી આવો. ના એટલે, તું જો કહેતો હોય તો હું કાલ ને કાલ ન જાઉં એમ. અરે અદા, બે દાડામાં શું ખાટું મોડું થવાનું છે? તમ તમારે નિરાતે ફરી આવો. હા બોલો અદા, આમને ઓળખો છો? એલા, હજી આ કાન કેડો નથી મેલતો કે? ઓલા વિઠ્ઠલદાસ માસ્તરે કાન ખેંચ્યો તો ત્યારથી હજી જળ ગઈ નથી લાગતી. હે, એટલે તું જ મારો ભેરુ જેસંગ માવજી?
જેસંગ નહીં ત્યારે જેસંગ પણ તું તો લખપતમાં હતો સાડાઈમાં ક્યાંથી પહોંચી ગયો તું એ લખપત હતો અને ખાખરા પાડ ગયો કે નહીં અરે અરે ભાઈ હું તો પહેલેથી જ બેવકૂફ હતો એટલે તો જો ને મારું ઘર ખેતર બેટી બધું છોડીને ગયો ને પણ જેસંગ જેસંગ મને ઉમ્મીદ નહોતી કે ફરીથી દીદાર થશે તારા અલ્લાહ તાલાની મહેરબાની તું ફરી મળી ગયો ભાઈ અરે બેવકૂફ તો હજી એટલો જ છે અરે આ રીતે હરુને એકલો મોકલાતો હશે અરે આ તો ઠીક છે કે ગળાની અંદરનો આપણો મેડલ મેં જોયો એટલે હું ઓળખી ગયો અને ખબર છે એ મારી સાથે મને જ ગોતવા માટે લખપત સુધી આવ્યો હતો એને પણ અહીં લાવવો પડશે જેસંગ હતા અને એની ઓળખના કાગળિયા પર તમારે સહી કરી આપવી પડશે ઓળખો છો ને બરાબર લે આ રશીદ સુલેમાનને ન ઓળખું જ્યારથી ઝુબેદા મોટે ગામત્રે ગઈ છે ત્યારથી એના ઘર ખેતર હાચવા દર 15 દિવસે હું લખપતનો ફેરો મારું છું રોજ માળા ફેરવતો હતો કે બાપ ક્યારે આ જલ્દી આવે ને એની મત્તા સંભાળી લે ને હું છૂટો થાઉં એટલે તને છૂટો કરીશું અરે મારી ભેડા લઈ જઈશ તને ખાખરા પાડ નહીતર હું આવી જઈશ તારી ભેડા લખપત દિલ્હી બહોત દૂર હે જનાબ હજી તો આ પહેલું પગલું છે કેટલા કાગળિયા ને કેટલી અદાલતો એના પછી જો નસીબ હશે તો મેળ પડશે પણ છોકરો રાજી ખુશી મજામાં તો છે ને જયસંગ એકદમ અરે બાકી તારો પોતરો જબરો બહાદુર છે હો કઈ અદા ચાલો હવે ખરેખર આશા પૂરા માએ આખરે મારી આશા પૂરી કરી ખરી રશી જયસંગ આ જયસંગ અદા હજી આવ્યા નહીં અરે ક્યાં લગી એમની વાટ જોવાની એક કામ કર ધામજી તું સરપંચ થઈ જા બધું એ કામ પતાવી નાખીએ હું સરપંચ કેમ તું ખોટો છે બોલો ભાઈઓ આ ધામજીમાં કઈ ખામી છે હવે ધામજી ભા તમે બેહી જાઓ એટલે એક વાતનો પાર આવે હા હા મંજૂર આજે આપણે ભાઈ વાલભાઈનો મામલો જોવાનો છે એને પરદેશીને ઘરમાં ઘાલ્યો છે જુઠ્ઠું બોલી છે કે એ મારો સગો છે આપણા ગામ સામે ને વતન સામે કાવતરું કર્યું છે કાવતરું હવે તમે બધા ન્યાય કરો કાવતરું અરે જે બોલે એની જીભમાં ને જે સાંભળે એના કાનમાં કીડા પડે હું કોણ વાલભાઈ હું મારા વતન સામે કાવતરું કરું ખોટી વાત પંચો તમે બરાબર ન્યાય તોડો અરે આપણે બધા ઊંઘતા રહીશું ને મલક આખો વેચાઈ જશે આ વાલભાઈ અને એના મળતીઓના કરતૂતથી બોલો ભાઈઓ એવું થવા દેવું છે ના 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 કાવતરું તો ખીમજીભા કરે છે એને વાલભાઈ માથે ખાર છે એ કોણ નથી જાણતું આમાં ખોટું કોણ બોલે છે ખીમજીભા કે વાલભાઈ એ કેવી રીતે સમજાય પણ ગુનો ગંભીર છે સજા તો કરવી પડે બોલો શું કરીશું અસલ તો ઉકળતા તેલમાં હાથ બોળી દેતા અને નિર્દોષ હોય તો કાઈ ન થાય ના આજકાલ એવું ન થાય શું કામ ન થાય એ જ કરીએ એ સાચું બોલતી હશે તને ભય શાનો અને એ આપણી પરંપરા છે હા હા બરોબર છે અરે જેરના તો કઈ પારખા હોતા હશે આજના જમાનામાં આવી અંધશ્રદ્ધા ન ચાલે ડોક્ટર આ ગામની પરંપરા છે જે વર્ષોથી ચાલતી આવી છે ગામની બાબતમાં તમે વચ્ચે ના બોલો અરે તમે તો પારકા કેવાઓ પારકા એમ હું હાચી હોઉં તો નહીં તાજુ એમ હા તો હું તૈયાર છું તૈયે ઠીક ચલો વાલભાઈના હાથ તેલમાં બળાવ એ નહીં ખીમજીભા કાલે ફરી મળવું જોઈએ તૈયે વાલભાઈની કસોટી થશે બોલો છે મંજૂર હા હા મંજૂર છે મંજૂર છે મંજૂર પણ મને મંજૂર નથી રતન ધમા મણી તમે તો કાઈક બોલો આ તો જુલમ છે બાયુને માથે અને તું એ શું વાલભાઈ તૈયે ઠીક કઈને માથું નીચું ઘાલી અને જુલમ સહન કરવા તૈયાર થઈ છું તે પણ મેં કઈ કર્યું નથ તો ભય શાનો તોય પુરવાર કરવા હટું આમ ઉકળતા તેલમાં હાથ થોડા ઘલાય પંચ એટલે પરમેશ્વર મને ખબર છે ને હું સાચી છું મને કઈ નહીં થાય ઠાકોરજી મારી સાથે છે શું થયું અદા અરે અરુણવાળી ઘૂસણખોર કાવતરાખોર અને વાલભાઈ આવું બધું કરાવે
પણ તમે ડરો નહીં ડોક્ટર, 12 વર્ષનો હું બેઠો છું હજી, વાલબાઈનો વાળ વાંકો નહીં થવા દઉં. અને બધું કરાવે છે કોણ? પેલો ખીમજી ને. અરે ખાંડ ખાય છે એના મનમાં. હા દા, બે દિની જગ્યાએ સારું થયું તમે એક દિમ આવી ગયા. હું તો કહું છું આવતીકાલે સવારે પંચાયતમાં તમે ઠરાવ કરી નાખો કે આવી કસોટી, જંગલી કસોટી સાડાઈ ગામમાં આજથી બંધ. આવું તે કંઈ આજના જમાનામાં ચાલતું હશે? સાચી વાત છે તમારી ડોક્ટર, બંધ કરાવી દઈએ. હવે તમે નિરાતે ઘેર જાઓ ને આરામથી સુઈ જાઓ. આવતીકાલની બાજી હું સંભાળી લઈશ. આવતીકાલે વાલબાઈની આંગળીઓ કકડતા તેલમાં તળાઈ જા એટલે ભયો ભયો. પણ સરપંચ કદાચ વેલા છૂટીને આવી પૂગે તો? કરીને પાછી નાખી દેવા જેવી વાત. અરે આપણા પેલા બે ગઠિયા છે ને, એ સરપંચને ખેતરેથી ઉપાડીને ભૂતિયા કુવામાં પૂરી દેશે અને બહાર ચોકી પહેરો દેશે. પછી પછી દોસો ક્યાંથી છૂટવાનો? તો બરાબર. અરે આપણું બધું બરાબર જ હોય છે દામજી, કોઈને ખબર નહીં પડે. અને પંચાયત ઉઠશે એના બરાબર બે કલાક પછી દોસો ઘર ભેગો થશે. પછી ગાય દઈએ. ઠીક. સાચી વાત છે. રામ રામ દા. રામ રામ. વાત તો તમારી ખરી છે, હું પણ એમ જ કહેતો હતો. જે સંગદાને બહુ વાર લાગી, ક્યાં અટકી ગયા હશે? હમણાં નું એવું જ કરે છે. ચાલો ને દામજીને જ બેસાડ દઈએ. અરે એવું તે કઈ કરાય? જે સંગદાને ત્યાં પહેલા તપાસ તો કરાવો. હા હા, નહીતર પાછું તેલ ટાડું પડી જશે. તો તમારા પેટમાં તેલ રેડાશે કાંખીમજી ભા. લોલીબાઈને વશમાં રાખ બબો. લ્યો હવે જાજી વાતે ગાળા નો ભરાય. અલી અર્જન, જા જઈને જસિંદરદાન લેતો આય. હા હા, જલ્દી જા, નહીં તો તેલ ઠંડો પડી જશે. સોમા, હમ, પૈસા ક્યારે આપશે તારો આખીમજી? અરે આપણા બેવ કરતા એને જલ્દી છે પૈસા આપી દેવાની. કા? એની પોલ પાદરીનો પડી જાય ને એના માટે. પૈસા આપશે ને કહેશે જલ્દી સામે પા ચાલ્યા જાઓ, પોલીસ ના હાથમાં ના સપડાતા. અરે કામ કર, મને બહુ ભૂખ લાગી છે, જા જલ્દી કઈ ખાવાનું લઈ આવ. હા જાઉં છું, પણ સોમા ખ્યાલ રાખજે અહીંયા ભૂતોનો વાસ છે, ભૂતોનો. અરે મને એવી ભૂખ લાગી છે, જો કઈ ખાવાનું ના આવ્યું ને તો હું ભૂત બની જઈશ. જા પેલા ખાવાનું લઈ આવ. જાઉં જાઉં જાઉં. બાંધી મેલ્યા છે ગઠિયાઓ. ચાલ દંજી, હમણાં ને હમણાં દાદાને છોડાવી આવી. બે ગઠિયાઓ છે તે આપણે માર્યા વગર નહીં મેલે. એ બે છે તો આપણે બાછી, આપણે પણ એમને માર્યા વગર નહીં મેલી હે ને દંજી? હા હા, ચાલો બધા ચાલો ચાલો. Oh, my God.
चलो दे जल्दी पंचायत में नहीं तो पहला लोग को माना तेल में बोड़ा से तू जा जतो था वहां लोगों ने सासरे पहुंचाड़ी ना आऊं नहीं नहीं त्या सुधी मां तो सब खेल खत्म हो जाएगा ये तू जा रे हारून हारून हां हां हारून मने खबर छे हारून नहीं तू जतो था तने तो पछी थी जोई ले जा हूं पाछळ आऊं छु जा जतो था તમજીવા કેમ છે આજે નથી કરાવી અરે હોય કાઈ અલિયાએ ચાય લાવો જા હા જલ્દી આવે તો મે ચાય ગરમ ચાય ગરમ ચાય ગરમ ધનજી મનશામાને ચા પહેલી પીવરાવ હા ના હું પછી પીશ હોય કાઈ લો મનશામા ચા પીઓ પછી પીશ અલિયા ધનજી પહેલા અહીંયા લઈ આવો હાલો ચા પીઓ અરે આ પ્યાલાને રકાબી ગયા છે શું કામ છે લો ને કિડલીમાંથી સીધી ખોબામાં ખોબામાં હાલો ખોબો ધરો અલિયા દાજી જવાય એના કરતા ધનજી એક કામ કર પેલા ખીમજી ભાને જ પીવડાવ હાલો ખીમજી ભા ખોબો ધરો એટલે ચા આપું અરે બેટા ગરમ ચાથી દાજી જવાય કેમ દાજી જવાય તમે તો નેકદિલ માણસ છો સાચા બોલા છો તમે ના દાજો લો પીઓ એ છોરા ગાણો થયો છે કે શું અરે ખોબામાં તો ચા રેડા દે છે ખોબામાં નહીં તો મોઢામાં રેડું એ મુરાક ગરમ ચાથી માણસ દાજે નહીં ના દાજે ગરમ તેલથી ના દાજે તો ચાથી કેમ દાજે ખીમજી બા પેલા તમે ખોબામાં ચા પીઓ પછી જ મારી માં તેલ માં હાથ બોરશે પણ બેટા એની વાત 100% સાચી છે હા લ્યો 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 હાલો હાલો કોને પીવી છે સૌથી પહેલી ચા અરે આ તો કાવતરું છે કાવત રાખો ને સજા તો થવી જોઈએ કે નહીં કાવત રાખો મારી માં નથી તમે છો ખીમજી બા અરે જે સંગદાને ભારતીય ગુન્ડા પાસેથી પકડાવીને પૂરી દીધા હતા આ વાત તદ્દન ખોટી છે અરે આ બે બદામના પરદેશી છોરાની વાતોમાં આવી ગયા તમે બધા હજી તેલ ઠંડુ નથી થયું હવે જો તમે નિર્દોષ હો તો બોળો હાથ તેલમાં એ છોકરા આવી ખોટી વાતો કરતા લાજ તો નથી બરાબર બોલે છે તમે લોકો જાણો છો આપ આ ખીમજી એના ભડુતી માણસો પાસે મને પકડાવી અને કોઈ અજાણી જગ્યાએ પુરાવી દીધો હતો પણ શા માટે કારણ કે હું તમારી પાસે આવી ન શકું અને એ આ ભગવાનની ગાય જેવી બાઈ પાસે કડકડતા તેલમાં હાથ બોળાવી શકે એ તો ધન્ય છે આ છોકરાઓને કે ગરમા ગરમ ચા લઈ આવ્યા તમારા લોકોની જાણ ખાતર કે માણસનું શરીર કેટલી ગરમી વેઠી શકે છે આપણે તે માણસ છીએ કે હેવાન આવી આવી કસોટીની પ્રથા આજથી જ બંધ કરો જાઓ જઈને કરો દીવા મંદિરમાં બાળકો આ ગરમા ગરમ ચાનું સૂચ્યું કોને અરુણને જે સંગદા આ પરદેશી છોરાને જેલ ભેગો ના કરું ને તો મારું નામ ખીમજી નાય એ છોરા જા તારે ગામ આ મલકમાં કઈ કાયદો કાનૂન છે કે નહીં કોણ છે એનો વાળ વાંકો કરનાર ખબર નથ એની માં વાલબાઈ હજુ જીવતી જાગતી બેઠી છે આ મારો દીકરો છે ને હું એની માં છું જાઓ તમારાથી થાય એ કરી લો મારા દીકરાને મારાથી અળગો કરવો છે નહીં થાય આકાશ પાતાળ એક કરશે તોય નહીં થાય હાલરૂ
સીતાજી નો ચોટલો વાળી આપો. ચાલો હવે તમારો વારો. મામાનું ઘર કે